हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हाउ आर यू ऑल। सो हियर इज माय अनदर वीडियो फॉर क्लास 8 गुजराती मीडियम। टुडे वी विल लर्न सब्जेक्ट इंग्लिश। सो स्टूडेंट्स, लास्ट वीडियो लेक्चर में आपने नव चेप्टर स्टार्ट कर्यो हतो, चेप्टर नंबर 4 टेल मी वाई, जेमा एक्टिविटी नंबर 1 आपने जोई हती, जेमा पिक्चर जे आप्या हता एने जोईने आपने राइट ऑप्शन टिक करीने लखवानो हतो, जे आपने जोयु हतो। आजे आपने एक्टिविटी नंबर 2 आजे आ चेप्टर नी भणवानी छे, तो जोईशु एमा शुं करवानुं छे। सी ध पिक्चर एंड कम्प्लीट द डायलॉग। अहीं आ पिक्चर आप्युं छे, जोवानुं छे, पछी अहीं नीचे डायलॉग्स आप्या छे ने कम्प्लीट करवाना छे। जो अहीं शुं कीधुं छे, वच्चेमां लखेलुं छे, जो सेंटरमां वृंदास बर्थडे, सी वॉज इन टीयर। वृंदानी बर्थडे छे छतां पण रड़ी रही छे केम? अहीं आजूबाजू जे छे એના ફ્રેન્ડના નામ આપ્યા છે અલગ અલગ। સૌથી પહેલાં જો પાયલ છે, પાયલ વોઝ સ્લીપિંગ, સી ફોરગોટ, પછી સી ગોટ કન્ફ્યુઝ, કોણ છે? અંજુ છે। સી ગોટ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ સી વોન્ટેડ ટુ વેર। અહીંયા છે નરેશ, નરેશને શું પ્રોબ્લેમ હતી? નરેશ બોસ ગેવ હિમ મોર વર્ક, નરેશના જે બોસ છે એમને વધારે કામ આપી દીધું હતું નરેશને। લીલા ફેલ ઇન મર્ડ, મીન લીલા જે છે કિચનમાં પડી ગઈ હતી। અમિત ટ્રેન વોઝ વર્ક લેટ, અમિતની જે ટ્રેન હતી લેટ હતી। કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, કરણ જે હતો એ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો। બિનિતા, બિનિતાને શું થયું? બિનિતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર વૃંદા, જે બનિતા છે એ વૃંદા માટે સિફ્ટ ગિફ્ટ જે સિલેક્ટ કરવામાં હતી એ કન્ફ્યુઝ થઈ ગઈ હતી। અને વિરલ છે, એ વિરલ વોઝ ક્વેરલિંગ વિથ હર સિસ્ટર, જે વિરલ છે એની સિસ્ટર સાથે ક્વેરલિંગ, ક્વેરલિંગ એટલે કે ઝઘડી રહી હતી। તો શું છે, આજે વૃંદાની બર્થડે છે પણ એના જે કોઈ ફ્રેન્ડ છે આજે પાર્ટીમાં આવ્યા નથી। આજે બધા નામ આપ્યા છે એના ફ્રેન્ડ્સના નામ છે અને બધા આજે લેટ પડ્યા છે। તો કેમ લેટ પડ્યા છે? તો બધાના રીઝન અહીંયા આપ્યા છે કે અને આ કામ હતું અને ટ્રેન લેટ થઈ ગઈ છે, આ ભૂલી ગઈ હતી, એવા અલગ અલગ બધાના રીઝન આપ્યા છે। તો અહીંયા એના આધારે આપણે શું કરવાનું છે, નીચેનો જે ડાયલોગ છે કમ્પ્લીટ કરવાનો છે। તો જો સ્ટાર્ટ કરીએ, સૌથી પહેલાં વાય આર ધે લેટ, તેઓ કેમ મોડા પડ્યા? ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, આજે વૃંદાની બર્થડે છે। સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, આજે એને બધા પોતાના ફ્રેન્ડને ઇન્વાઇટ કર્યા છે। ધ પાર્ટી બિગેન એટ 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર, જે પાર્ટી હતી ક્યારે શરૂ થવાની હતી? 9 વાગે શરૂ થવાની હતી, પણ જે વૃંદા છે રડી રહી છે કેમ? વાય વોઝ સી ઇન ટીયર ઓન સચ અ ગુડ ડે, એ આટલા સરસ દિવસે કેમ રડી રહી હશે? બિકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, બટ કોઈ પણ પાર્ટીમાં પ્રેઝન્ટ થયું નહોતું, આવ્યું ન હતું। એટ 9:15 બિનિતા વોક ઇન હરી, પણ 9:15 થઈ તરત જ કોણ આવ્યું? બિનિતાની જે ફ્રેન્ડ છે ફટાફટ ઉટાવળથી આવી ગઈ। બિનિતા સેઝ ઓ ડિયર આઈ એમ સોરી, ઓ ડિયર મને માફ કરજે। વનિતા સેઝ વાય, વેર આર યુ, ક્યાં હતી તું? વેર વર યુ, ક્યાં હતી તું? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી, તો આજે આટલી બધી મોડી કેમ થઈ ગઈ મારી પાર્ટીમાં? બિનિતા ઓ આઈ વોઝ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ, તો બિનિતા કહે છે અહીંયા રીઝન આપ્યું છે, ખબર બિનિતાનું આપ્યું છે આપણે જોયું, તે કહે છે કે હું તારા માટે ગિફ્ટ સિલેક્ટ કરવામાં એટલી બધી કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે વૃંદા ઇઝ ઓકે ડિયર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ, તું જ મારી બેસ્ટ ગિફ્ટ છે। એટ 9:20 પાયલ કેમ, અને 9:20 થઈ તાત કોણ આવ્યું? પાયલ આવે છે, તો અહીંયા પાયલ કહે છે એમ સોરી ડિયર, એમ મને માફ કરી દેજે। વૃંદા સેઝ વાય આર યુ લેટ ટુ, સો લેટ ટુ, આજે કેમ મોડી થઈ? તો અહીંયા જે રીઝન આપ્યું છે આપણે લખીશું, બરાબર? પાયલ શું કહે છે કે સૂઈ રહી હતી, બરાબર? એટલે આપણે અહીંયા લખીશું, પાયલ આન્સર આપશે આઈ વોઝ સ્લીપિંગ આઈ ફોરગોટ, કે હું સૂઈ રહી હતી એટલે હું ભૂલી ગઈ। વૃંદા ઓ આઈ એમ હેપી ધેટ યુ આર યુ રિમેમ્બર, તો જે વૃંદા છે કે છે ઓ આઈ એમ વેરી હેપી, હું બહુ ખુશ છું કે તને યાદ તો આવ્યું કે એટ 9:30 વિરલ અરાઈવ, 9:30 થાય છે, પછી કોણ એનો ફ્રેન્ડ આવે છે? વિરલ આવે છે। વિરલ સેઝ ડિયર વૃંદા એમ સોરી, ડિયર વૃંદા કે મને માફ કરજે। વૃંદા સેઝ યુ હેવ કમ વેરી લેટ, હું તો ખૂબ મોડી આવી છું કે? વિરલ સેઝ યસ ડિયર આઈ વોઝ ક્વેરિંગ વિથ માય સિસ્ટર, હું મારી બેન સાથે જોડી રહી હતી। વૃંદા સેઝ બટ આઈ એમ હેપી યુ કેમ, પણ હું બહુ ખુશ છું કે તું આવી તો ખરી કે? એટ 9:14 અમિત રીચ, અને 9:40 થાય છે, પછી એનો કો ફ્રેન્ડ આવે છે? અમિત આવે છે। અમિત સેઝ ઓ માય લોર્ડ સોરી, તો કે છે ભગવાન મને માફ કરજે। કે વૃંદા સેઝ આઈ થોટ યુ વિલ નોટ કમ, મને લાગ્યું હતું કે તું નહોતો આવી, નહીં આવીશ। અમિત સેઝ નો ડિયર માય ટ્રેન વોઝ લેટ, મને એવું કંઈ નથી પણ કે મારી જે ટ્રેન હતી એ મોડી પડી હતી આજે, એટલે કે? વૃંદા ઓ આઈ સી નો પ્રોબ્લેમ, તો વૃંદા કે છે ઓકે આઈ સી, કે હા કે નો પ્રોબ્લેમ, કે કંઈ વાંધો નહીં। એટ 9:45 નરેશ એન્ટર, અને 9:45 થાય છે, પછી કોણ આવે છે? નરેશ એનો જે ફ્રેન્ડ છે આવે છે। નરેશ ઇઝ આઈ એમ સોરી આઈ નો યુ આર નોટ હેપી, તો જે નરેશ છે કે છે આઈ એમ સોરી મને માફ કરજે કે મને ખબર છે કે તું ખુશ નથી। વૃંદા સેઝ યસ આઈ એમ નોટ, યુ આર લેટ, કે હા કે હું નથી કે
तू मोड़ो पड़ो हजी के नरे सेस यस बट माय बॉस गेव मी सम मोर वर्क्स टू डू तो ये कहे कि हाँ पर मारो जो बॉस है एमने मने थोड़ू वधारानुं के काम करवा आपी दीधुं एटले के मारे थोड़ू लेट थई गयुं तो वृंदा कहे छे ओके वेलकम तो वृंदा जे छे के ओके वेलकम तारुं स्वागत छे तो आ रीते आपणे शुं करवानुं छे अहींया जे डायलॉग्स आप्या छे एने कम्प्लीट करवाना छे बराबर अहींया ऊपर आपणे शुं आप्युं छे अलग अलग रीजन आप्या छे बधाना फ्रेन्डना नाम छे करण बिनीता वीरल पायल आ बधा एमना जे फ्रेन्ड छे ना फ्रेंडना नाम छे अने अहींया जे बॉक्स छे एमां रीजन आप्या छे के लोको केम मोड़ा पड्या छे बधाना रीजन अहींया आप्या छे बराबर तो अहींया ए रीजनना आधारे आपणे शुं करवानुं छे अहींया जे डायलॉग छे पूरा करवाना छे बराबर के कोण शा माटे लेट पड्यो बधा ज पोतपोताना जे डायलॉग छे ए लखवाना छे बराबर तो आ रीते अहींया आपणे जे डायलॉग छे ए लख्या सो अहींया जे आपणा डायलॉग छे ए पूरा थाय छे एना पछी અહીંયા જો એક્ટિવિટી નંબર 3 જુઓ રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ મેક અ મીનિંગફુલ ડાયલોગ અહીંયા આ સેન્ટેન્સીસ છે એને આપણે લાઇનમાં ગોઠવાના છે તો સૌથી પહેલો ડાયલોગ થશે મેંગો ટ્રી વાય ડુ યુ કમ હિયર મેંગો ટ્રી જે છે કે તું અહીંયા કેમ આવ્યો છું તો સેકન્ડ નંબર આવશે ચાઇલ્ડ કહે છે આઈ વોન્ટ મેંગોઝ મને કેરીઓ જોઈએ છે થર્ડ નંબર આવશે વાય ડુ યુ વોન્ટ મી તને કેમ જોઈએ છે મારા જોડેથી મારા પાસેથી તને કેમ કેરીઓ જોઈએ છે ફોર્થ નંબર આવશે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ કારણ કે મારે જ્યુસ બનાવવું છે જ્યુસ બનાવવું છે ફિફ્થ નંબર પર આવશે વાય ડુ યુ વોન્ટ મી તો પણ તને મારા તરફથી કેમ જોઈએ છે તો સિક્સ નંબર આવશે બીકોઝ યુ હેવ વિટામિન એ કારણ કે એની અંદર વિટામિન એ હોય છે એટલે સેવન નંબર આવશે વિટામિન એ વાય ડુ યુ વોન્ટ મી તો વિટામિન એ કહે છે કે તને પણ મારી પાસેથી વિટામિન એ કેમ જોઈએ છે તો ચાલી કહે છે બીકોઝ યુ આર હેલ્ધી કારણ કે તું હેલ્ધી છું તો મેંગો ટ્રી કહે છે સો ટેક ધ મેંગોઝ તો લે કે આ મેંગો બરાબર તો આ રીતે આપણે શું કરવાનું છે મેંગોઝ મેંગો અને જે બોયઝ વચ્ચે જે વાતચીત થાય છે મેંગો ટ્રી અને બોયઝ વચ્ચે આપણે રીઅરેન્જ કરવાના છે ઓકે સ્ટુડન્ટ્સ અહીંયા જે એક્ટિવિટીઝ છે ફિનિશ થાય છે અને પછીની બાકીની એક્ટિવિટીઝ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે થેન્ક યુ